નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગર શહેરમાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 23 કેસ નોંધાયા છે. શહેરના જાણીતા સિનિયર ડોક્ટર વિનોદરાય શાહ પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. આ ઉપરાંત પત્રકાર રવિ બુદ્ધદેવ પણ કોરોનાગ્રસ્ત થયા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. આજે પોલીસ દ્વારા શહેરમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી. નિયમભંગ કરતા દુકાનદારો તથા માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જામનગર શહેરમાં કોરોનાની સારવાર માટે 2 ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. એસિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણો વગરના અથવા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વેચ્છાએ ક્રિટિસર્જ હોસ્પિટલના હોમ આઇસોલેશન પેકેજ દ્વારા ઘર બેઠા કોરોનાની સારવાર મેળવી શકશે. આ ઉપરાંત જોલી બંગલા પાસે આવેલ વિનસ કોવિડ કેર સેન્ટરમાં પણ કોરોનાના દર્દીઓ સ્વેચ્છાએ દાખલ થઈ શકશે. આ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ માટે 1 દિવસની રૂપિયા 9,500 તથા નોન ઓક્સિજન બેડ માટે 1 દિવસના રૂપિયા 8,500 ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત દવાનો ખર્ચ અલગ રહેશે. હોમ આઇસોલેશન પેકેજ અંતર્ગત સારવાર મેળવનાર દર્દીઓએ પણ સ્વીપર, નર્સ અને ડોક્ટરની એક વિઝિટના 500 થી 2,500 રૂપિયા ચૂકવવાના રહેશે તથા 5 વખતના ટેલિફોનિક કન્સલ્ટન્સી માટે 800 રૂપિયા ફી ચૂકવવી પડશે. જામનગર LCB દ્વારા બાતમીના આધારે સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. કમલેશ મણીલાલ જોગિયા નામના સોની શખ્સના ફ્લેટ નંબર 302માંથી જુગાર રમતી 4 મહિલાઓ સહિત 6 લોકો ઝડપાયા હતા. પોલીસે 56,500ની રોકડ તથા 1 કાર અને 1 બાઇક સહિત કુલ રૂપિયા 4,71,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત હાપાના ખારી વિસ્તાર, જામજોધપુર, મોટા થાવરિયા, રણુજા, કેસિયા તથા વરવાડામાંથી પણ જુગાર રમતા કેટલાક શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જામનગર નજીક દરેડ ફેઝ 3માં શેડ નંબર 4423માં દીપાલી ક્લિનિકમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. પોલીસે ક્લિનિકમાં ડોક્ટરના સ્વાંગમાં મળી આવેલ પ્રદીપ વ્રજલાલ ચાવડા પાસે તેમનું સર્ટિફિકેટ જોવા માટે માંગ્યું હતું, જેના જવાબમાં બોગસ ડોક્ટરે તેની પાસે કોઈ સર્ટિફિકેટ ન હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી છે. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ તબીબી સાધનો પણ કબજે કર્યા છે.